ઘરના નોકરે બોલાવી દીધા બગા, મારું નામ હીરા છે અને હું ગૃહિણી છું. મારી ઉંમર 35 વર્ષની છે. મારા પતિનું નામ મયંક છે અને તે બિઝનેસમેન છે. મારી એક છોકરી છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરે છે. મારા ઘરમાં મારા સિવાય મારા સાસુ સસરા અને મારા પતિ રહે છે. જો મારા વિશે વાત કરું તો હું દેખાવમાં ખૂબ જ સુંદર છું. મને જોઈને કોઈ એવું ના કહી શકે કે હું પરણી જ છું. મને તૈયાર થવાનું ખૂબ જ ગમતું હતું. જો હું લગ્ન પહેલાની વાત કરું તો હું એક આઝાદ છોકરી હતી. મને હરવા ફરવાનું ખૂબ ગમતું હતું. પરંતુ લગ્ન પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું, કારણ કે મારા પતિ બિઝનેસમાં વધુ વ્યસ્ત હતા અને મને ઓછો સમય આપી શકતા હતા. આની પાછળ મારા પતિનો એવો ધંધો હતો કે તેઓ ઘરે ઓછા ને કામ પર વધુ રહેતા હતા, તો પણ હું ખુશ હતી. પરંતુ એક દિવસ કંઈ એવું બન્યું જેને કારણે મારું જીવન બદલી નાખ્યું. અમારા ઘરમાં એક નોકર છે, અમે તેને કાકા કહીએ છીએ. તેની ઉંમર લગભગ 50 વર્ષની આસપાસ હશે અને હું આ ઘરમાં આવી તે પહેલા તે અહીં રહેતા હતા. તે મારા સસરા માટે ખૂબ જ ખાસ છે અને સસરા તેના પર ઘણો વિશ્વાસ કરે છે. કાકા એ મને ક્યારેય ખરાબ નજરથી જોઈ ન હતી અને મને ખ્યાલ પણ નહોતો કે તે મારા વિશે કંઈક ખોટું વિચારી શકે છે. પણ આ મારો વહેમ નીકળ્યો અને પછી એવું થયું કે શું કહું, કાકા એ મારા જીવનને સ્વર્ગ બનાવી દીધું. વાત એ દિવસની છે જ્યારે મારા લગ્નની એનિવર્સરી હતી. મારા પતિ મીટિંગ માટે શહેર બહાર ગયા હતા અને સાંજ સુધીમાં આવવાના હતા. મેં આખું ઘર સજાવ્યું હતું, બધા ખૂબ ખુશ હતા. મેં સાંજના ભોજન માટે તેની બધી મનપસંદ વાનગીઓ તૈયાર કરી હતી. પછી હું લાલ કલરની સાડી પહેરીને તૈયાર થઈ. તેમાં હું ખૂબ જ સુંદર દેખાતી હતી. શૂન્ય શૂન્ય વાગ્યા, પછી 10 વાગ્યા અને પછી 11 વાગ્યા. પરંતુ મારા પતિનો કોઈ ઠેકાણું ન હતું. પછી એણે મને ફોન કર્યો અને કહ્યું કે હું આવી નહીં શકું. આ સાંભળીને હું ખૂબ જ દુખી થઈ. જ્યારે કાકા મારી બાજુમાં જ હતા અને એણે કહ્યું કે ચિંતા ના કર, હું છું ને. અને હું એની વાત થોડી થોડી સમજી ગઈ અને સ્માઈલ આપીને કિચનમાં આવી ગઈ. પછી અમે બધાએ સાંજનું ભોજન કર્યું અને અમે સૂઈ ગયા. હું મારા રૂમમાં આવી મેં લાઈટ બંધ કરી દીધી અને થોડી વાર પછી મને રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. રૂમમાં અંધારું હતું તેથી હું કંઈ જોઈ શકતી નહોતી. મને લાગ્યું કે તે મારા પતિ હશે. પછી તે આવીને મારી પાસે બેસી ગયા. હું તેના પર ગુસ્સે હતી તેથી મેં તેની સાથે વાત ન કરી. પણ હું થોડી વારમાં સમજી ગઈ કે આ કોણ છે. અને આગળ જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં કહીશ. કહાનીનો બીજો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.